नमस्ते विद्यार्थी मित्रों, आपणे वस्ती विषय समझता था। हवे आपणे जोईए वस्ती ना कदनुं मापन। आपणे वस्ती अने सजीवोमां जोयुं, अनुकूलनो विषय जोयुं, जैविक अजैविक परिबळो विषय जोयुं। हवे आपणे जोईए वस्तीना कदनुं मापन। वस्तीनुं कद निवासस्थानमां तेनी स्थिति विषे घणुं बधुं कही जाय छे। वस्ती में अपनी इच्छा मुजब गमे ते परिस्थिति के प्रक्रियाओं ने शोधखोल के तपास करिए, पछी ते भले बीजी जातिनो साथेनी स्पर्धानुं परिणाम होय, परभक्षीनो प्रभाव होय के जंतुनाशक वपराशनी असर होय, आपणे तेनुं मूल्यांकन हमेशा वस्तीना कदमां थता कोई परिवर्तनना संदर्भमां ज करीए छीए। एटले के वस्तीनुं जे कद छे ए निवासस्थानमां तेनी स्थिति शुं छे ने એ વિશે સમજાવે છે। માનો કે જંગલમાં એક ચકલીનું પ્રમાણ આપણે લઈએ કે ઘણા ટાઈમ માટે વધી જતું હોય તો ઘણા ટાઈમ માટે ઘટી જતું હોય, ક્યારેક ચકલીનું પ્રમાણ વધી જતું હોય તો ક્યારેક ચકલીનું પ્રમાણ ઘટી જતું હોય, એ શાના લીધે થાય? કારણ કે કોઈ પણ નિવાસસ્થાનમાં ફેરફાર આવ્યો હોય, પછી સ્પર્ધાનું પરિણામ હોય, પરભક્ષીનો પ્રભાવ હોય, એટલે કે કોઈ પણ એવા સજીવો એવા હોય કે જે એનું ભક્ષણ કરતા હોય જેથી એનું પ્રમાણ ઘટી જાય, કોઈ જંતુનાશક વપરાશની અસર હોય, જંગલમાં કોઈ પણ વસ્તુ એવી જંતુનાશક છે કે જેનો છંટકાવ કરવાથી ચકલીનું મૃત્યુ થતું હોય વગેરે, વસ્તીના કદમાં થતા પરિવર્તનના સંદર્ભમાં આપણે કરીએ છીએ કે એના લીધે વસ્તીમાં ઘણું પરિવર્તન જોવા મળે છે। વસ્તીના કદની કોઈ પણ વર્ષમાં આટલી ઓછી સંખ્યા, 10 થી પણ ઓછી સંખ્યા કોઈ પણ વર્ષ ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં સાયબેરિયન સારસ કે ખૂબ જ વધારે લાખોમાં લાખો એટલે તળાવમાં ક્લેમીડો મોનાસની થઈ શકે છે। એટલે કે ક્યારેક વસ્તી છે એ ખૂબ ઓછી થઈ જાય, એટલે કે 10 થી પણ ઓછી જોવા મળે। જેમ કે આપણે ભરતપુરમાં ભેજયુક્ત ભૂમિ છે એમાં સાયબેરિયન સારસ, આપણે આગળ એક સાયબેરિયનનું ઉદાહરણ જોયું હતું કે સાયબેરિયન સારસ નામના જે પક્ષીઓ છે ઉડીને ભરતપુર સુધી આવે છે, ત્યારે એની વસ્તી ખૂબ જ ઓછી એટલે કે 10 થી પણ ઓછી થઈ જાય છે। જ્યારે અમુક જગ્યાએ ખૂબ જ વધારે એટલે કે લાખોની સંખ્યામાં વસ્તીનું પ્રમાણ વધી જાય છે, જેમ કે તળાવમાં ક્લેમીડોમોનાસ છે એની સંખ્યા ખૂબ જ વધારે જઈ શકે છે। હવે જોઈએ આપણે વસ્તી ગીચતા। વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જે માપી શકાય, તેમ છતાં વસ્તીનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે તેની કુલ સંખ્યા જ છે। કેટલાક કિસ્સાઓમાં તે અર્થહીન હોય છે અથવા તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ છે। એટલે કે વસ્તીની સંખ્યાની રીતમાં તે માપી શકાય, વસ્તી છે એને આપણે સંખ્યાની રીતમાં માપી શકીએ, જ્યારે એની ગીચતા છે એનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ એની કુલ સંખ્યા દ્વારા નક્કી કરી શકાય કે કઈ એરિયા છે એમાં કેટલી વસ્તી ગીચતા છે, એનું યોગ્ય અને ઉચિત માપ આપણને એની કુલ સંખ્યા છે તે રીતે આપણે સામાન્ય રીતે માપી શકીએ। કેટલાક કિસ્સાઓમાં તે અર્થહીન છે અથવા તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ છે। ઘણા કિસ્સાઓ એવા છે કે જેમાં એની સંખ્યા જોવા મળતી નથી, એટલે કે અર્થહીન છે, કોઈ પણ અર્થ વગરનો છે, એટલા માટે ત્યાં વસ્તી ગીચતા કેટલી છે એ નિર્ધારણ કરવું ઘણું મુશ્કેલ બને છે। હવે એનું ઉદાહરણ જોઈએ આપણે કે કોઈ પણ વિસ્તારમાં જો 200 કોંગ્રેસ ઘાસ કે જેને ગાજર ઘાસ અથવા તો આપણે બીજું કહી શકીએ પાર્થેનિયમ હિસ્ટોફોરસ કે જેને કોંગ્રેસ ઘાસ અથવા તો ગાજર ઘાસનો જ કહી શકે, કે કોઈ પણ એક વિસ્તાર છે કે જ્યાં 200 જેટલા ગાજર ઘાસના છોડ છે, પરંતુ એ જ વિસ્તારમાં મોટી છત્રછાયા ધરાવતું ફક્ત એક વિશાળ વટવૃક્ષ પણ છે। હવે એક એરિયા લીધો છે કે જેની અંદર 200 જેટલું ગાજર ઘાસના છોડ જોવા મળે છે, પરંતુ એ જ વિસ્તારમાં એક મોટી છત્રછાયા ધરાવતું એક વિશાળ વટવૃક્ષ છે, કે એમ કહેવું પડે કે ગાજર ઘાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીચતા ખૂબ જ ઊંચી છે। હવે આપણે જોઈએ કે એક એવી જગ્યા છે કે જ્યાં 200 જેટલા ગાજર ઘાસના છોડ છે, હવે એ જે ગાજર ઘાસની વસ્તી ગીચતા કેટલી છે એ જોવાનું છે, અને એ જ સંખ્યામાં એક મોટું વિશાળ વટવૃક્ષ છે,
તો એની વસ્તી ગીચતા કેટલી છે? તો આપણને ખ્યાલ આવે કે ગાજર ઘાસ છે એના છોડની સંખ્યા વધારે છે, એટલે કે એની વસ્તી ગીચતા વધારે હશે. જ્યારે આ જે વટવૃક્ષ છે એની વસ્તી ગીચતા ખૂબ ઓછી હશે, એટલે કે સમાજમાં વટવૃક્ષની ગંજાવર ભૂમિકા અવગણના બરાબર છે, ત્યારે આપણે સમજી શકીએ કે ગાજરની જે વસ્તી ગીચતા છે એ ખૂબ જ ઓછી છે. હવે આપણે જોઈએ આગળ કે આ કિસ્સામાં ટકાવારી આવરણ કે જૈવભારે વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી અસંભવ છે, આપણે જોયું કે વસ્તી ખૂબ જ વિશાળ છે અને એની ગણતરી આપણે કરવી અસંભવ છે, જે ગણતરીમાં વધુ સમય લાગે એવો છે, તો તેની સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી. એટલે કે જ્યારે આવી કોઈ બાબત હોય ત્યારે આપણે શું જોવાનું છે, એનું જૈવભાર કે જે ખૂબ જ અતિ મહત્ત્વનો, જે કોઈ પણ શુષ્ક વજન હોય અથવા તો અતિ ભેજવાળું વજન હોય, કોઈ પણ વજન હોય એનું માપન કરવું હોય ત્યારે એનો જૈવભાર ખૂબ જ મહત્ત્વનો હોય. વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે એ જ્યારે ગણતરી અસંભવ હોય ત્યારે વધુ સમય લાગે, જ્યારે ગણતરી અસંભવ હોય ત્યારે સમય વધુ લાગે છે, તો કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી. ત્યારે સાપેક્ષ ગીચતા અને નિરપેક્ષ ગીચતા, જ્યારે ત્યારે આપણે શું કહી શકીએ કે જ્યારે આપણે એની ગણતરી કરવી ખૂબ મુશ્કેલ હોય અને આપણે કરી શકતા નથી, ત્યારે શું કરવાનું, ત્યારે એની નિરપેક્ષ વસ્તી ગીચતા અને સાપેક્ષ ગીચતાની માપની જરૂર પડે છે, તેનાથી એનું કામ ચલાવવું પડે છે. કોઈ એક તળાવ છે, જ્યારે વસ્તીનું પ્રમાણ ખૂબ વધારે હોય એની ગણતરી આપણે અસંભવ છે, ગણતરી કરી શકતા નથી, એમાં ખૂબ જ વધારે સમય લાગતો હોય, ત્યારે એની નિરપેક્ષ વસ્તી ગીચતા અને સાપેક્ષ વસ્તી ગીચતાથી આપણે એનું માપ અથવા એની સંખ્યા નિર્ધારિત કરી શકીએ છીએ. હવે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે પ્રતિ પાશ દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તી ગીચતાનું સારું પર્યાપ્ત માપન છે. એટલે કે પ્રતિ પાશ દીઠ, એટલે કોઈ પણ એક તળાવ છે, પાશ એટલે ગાળિયા અથવા તો આપણે જાળી કહી શકીએ કે જેમાં એક તળાવ છે એની અંદર આપણે જાળી દ્વારા માછલીને પકડવાની છે. હવે આપણે જોઈએ કે જો માછલી આપણે તળાવમાં જે જાળ ફેંકી છે એની અંદર માછલી વધારે પ્રમાણમાં આવે, તો આપણે સમજી શકીએ કે વસ્તીનું પ્રમાણ એવું સારું એવું છે, એટલે કે વસ્તીનું પ્રમાણ વધુ છે. વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજ લગાવવા માટે ઉપકૃતનો કરીએ છીએ. એટલે કે આપણે એવું કહી શકીએ કે જ્યારે વસ્તી ગીચતા વધુ હોય અને આપણને ખબર ન હોય ત્યારે એનો અંદાજ લગાવવા માટે ઉપકૃત, એટલે કે કોઈ પણ ટૂંકી રીત છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. જેમ કે માછલી છે એને પકડવા માટે એક ઝાડ આપણે તળાવમાં ફેંકી છે અને એ ઝાડમાં વિવિધ જાતિની માછલીઓ જાળમાં ફસાય છે, તો આપણે એની વસ્તી ગીચતા ત્યારે માપ લઈ શકીએ. હવે એમાં ઘણી એવી ટૂંકી રીત છે જેના દ્વારા આપણે વસ્તીના કદનો અંદાજ લગાવી શકીએ. તો એમાં આપણે જોઈએ કે આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષક ક્ષેત્રોમાં વાઘની વસ્તી ગણતરી ઘણીવાર તેના પગલાની નિશાનીઓ તથા મળગુટિકાઓને આધારે થાય. ઘણીવાર આપણા જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને વાઘ આરક્ષક ક્ષેત્રો છે એમાં વાઘની વસ્તી ગણતરી કરવી હોય ત્યારે કઈ ટૂંકી રીત અપનાવવામાં આવે, તો કે એના પગલાની નિશાનીઓ દ્વારા અને મળગુટિકાઓ કે એના મળના જે ઢગલાઓ છે તેના દ્વારા એની વસ્તી નક્કી કરવામાં આવે છે. હવે આપણે જોઈએ વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ કોને કહી શકીએ આપણે? કે કોઈ પણ જાતિ છે એના માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી, એ સમયે સમયે બદલાતું રહે, એટલે કે વસ્તી વૃદ્ધિ છે એમાં સમયાંતરે ફેરફાર આવતો રહે. હવે વસ્તી ગીચતામાં આપણે શું લઈ શકીએ કે એકમ સમય છે અને એકમ વિસ્તારમાં કેટલી વસ્તી છે, કોઈ પણ એક એવો સમય લઈએ કે વર્ષ દરમિયાન, બે વર્ષ દરમિયાન, કોઈ પણ એક એવો સમય છે એ દરમિયાન એકમ વિસ્તારની કેટલી વસ્તી છે તેને આપણે વસ્તી ગીચતા કહી શકીએ. અને વસ્તી ગીચતા માપવી એ કોઈ પણ એ થોડીક અઘરી બાબત છે, એટલે કે
કોઈ પણ એરિયા છે એમાં આપણે આગળ ગાજર ઘાસનું ઉદાહરણ લીધું. હવે આપણે જોઈએ વસ્તી વૃદ્ધિ, કે એમાં કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી. એટલે કે વસ્તીનું કદ છે એ કોઈ પણ સ્થિર હોતું નથી, એ સમયાંતરે બદલાતું રહે. જે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણનો પ્રભાવ અને વિપરીત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો પર આધાર રાખે છે. આ જે વસ્તી વૃદ્ધિ છે એ કયા કયા પરિબળો પર આધાર રાખી કે જેનાથી એ સમયાંતરે બદલાતી જતી રહી હોય, તો એમાં છે આહારની ઉપલબ્ધિ, જે વસ્તીમાં જે વસતા જે સજીવો છે એના માટે એની આહારની ઉપલબ્ધિ, એને આહાર કેટલો મળે છે એ પ્રમાણે, એને પાણીની જરૂરિયાત કેટલી છે એ પ્રમાણે, પરભક્ષણનો પ્રભાર, કોઈ એક સજીવો આવી પહોંચે છે તેને અનુકૂળ નિવાસસ્થાનોમાં તો તે એનો શિકાર કરે છે એ રીતે, અને વિપરીત હવામાન, કોઈ પણ એવું અઘરું હવામાન પરિસ્થિતિ સર્જાય તો ત્યારે પણ એ આ જે વિવિધ પરિબળો છે એના દ્વારા વસ્તી વૃદ્ધિમાં ફેરફાર થયા કરે છે, એટલે સમયાંતરે બદલાતી રહે. વાસ્તવમાં વસ્તી ગીચતામાં થતા આ ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવે છે. તેને વસ્તી ગીચતા વધી રહી છે કે ઘટી રહી છે, ઘણીવાર આપણને એવો ખ્યાલ આવી જાય છે કે વસ્તી ગીચતામાં થતા આ જે ફેરફારો છે એ આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે ને એનો ખ્યાલ આપે છે કે વસ્તી વધી રહી છે કે ઘટી રહી છે, એ જણાવવા માટે આપણે વસ્તી વૃદ્ધિ જોઈ શકીએ. આપેલ સમય દરમિયાન આપેલ નિવાસ સ્થાનોમાં વસ્તીની ગીચતાએ ચાર મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વધતી ઘટતી રહે છે. હવે આપણે જોઈએ કે વર્ષ દરમિયાન જે વસ્તી છે, જાતિ છે કોઈ પણ, એની વધઘટ થતી જોવા મળે, એટલે કે આપણે એને વસ્તી વૃદ્ધિ કહી શકીએ. તેમાં આપેલ સમય દરમિયાન અથવા તો આપેલ નિવાસ સ્થાનમાં વસ્તીની ગીચતા એ ચાર મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વધતી ઘટતી રહે. જે આ ચાર જે મૂળભૂત પ્રક્રિયામાં જે ફેરફાર થાય છે એના આગળ જોઈશું. આ ચારમાંથી બે જન્મદર અને અંત સ્થળાંતરણ વસ્તી ફાર વસ્તી ગીચતામાં વધારો કરવામાં તથા બે મૃત્યુદર અને બહિસ્થળાંતર તે વસ્તીમાં ઘટાડો કરવામાં મહત્ત્વનો ફાળો આપે. એટલે કે આપણે ચાર મહત્ત્વના મૂળભૂત પ્રક્રિયાઓમાં જોઈએ તો પહેલું છે જન્મદર, આપણે જોયું હતું બર્થ રેટ. બીજું છે મૃત્યુદર, આને આપણે કેપિટલ બી વડે દર્શાવશું, જાણે આને ડેથ રેટ એટલે કેપિટલ ડી વડે. પછી છે અંત સ્થળાંતર એટલે કે ઇમિગ્રેશન, જેને આઈ વડે દર્શાવીશું. અને છે બહિસ્થળાંતર એટલે કે ઇમિગ્રેશન, એને આપણે કેપિટલ ઈ વડે દર્શાવીશું. હવે આપણે જોઈએ કે આ ચારમાંથી બે, એક છે જન્મદર અને અંત સ્થળાંતર, પહેલું અને ત્રીજું આ બંને છે એ વસ્તી ગીચનામાં વધારો કરવામાં મહત્ત્વનો ફાળો આપે. જ્યારે મૃત્યુદર અને બહિસ્થળાંતર આ બંને શું કરે છે, વસ્તીમાં ઘટાડો કરે છે, એને આપણે આગળ વિસ્તૃતથી જોઈએ. પહેલું જોઈએ આપણે જન્મદર, એને આપણે નેટાલિટી કહી શકીએ અથવા તો બર્થ રેટ કહી શકીએ, જેને કેપિટલ બી વડે દર્શાવાય છે. વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મની સંખ્યા તરીકે ઉલ્લેખાય, જન્મની એટલે જન્મ આપતા જે સજીવો છે એ સંખ્યા તરીકે ઉલ્લેખાય છે. આપેલ સમયગાળામાં એટલે કે વર્ષ દરમિયાન અથવા તો કોઈ પણ એવા વર્ષ લઈએ કે મહિના લઈએ કે જેના સમય દરમિયાન જન્મની એટલે જન્મ આપતા જે સજીવો છે એ સંખ્યા તરીકે ઉલ્લેખાય, કે જે પ્રારંભિક ગીચતામાં ઉમેરો કરે, જે પહેલાંની જે ગીચતા હતી એમાં જન્મ લેતા જે સજીવો છે એનો ઉમેરો થાય, એને આપણે જન્મદર કહીએ છીએ. બીજું છે મૃત્યુદર, કે આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુની એટલે કે મૃત્યુ પામતાની સંખ્યા છે, જેને મૃત્યુદર અથવા તો મોર્ટાલિટી કહે છે અથવા તો ડેથ રેટ કહી શકાય, કે આપેલ સમયગાળા દરમિયાન જે સજીવો મૃત્યુ પામતા હોય એની સંખ્યા, જેને મૃત્યુદર કહે છે, એને કેપિટલ ડી વડે દર્શાવાય છે. ત્રીજું જોઈએ અંત સ્થળાંતર એટલે કે ઇમિગ્રેશન, એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાનમાં ચાલ્યા જાય છે. એટલે કે કોઈ એવા સજીવો છે કે જે બહારથી કોઈ જે તે વિસ્તારમાં રહેવા આવે, એટલે અન્ય જગ્યાએથી બહારથી જે
નિવાસસ્થાનમાં ચાલી આવે છે, બીજી જગ્યાએથી અંદર આવે છે નિવાસસ્થાનમાં, કે જેને બહારથી જે આવે છે એને આપણે શું કહેવાય, અંત સ્થળાંતર. બીજી કોઈ પણ જગ્યાએથી વ્યક્તિગત સજીવો કે જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાનમાં ચાલ્યા આવે છે, કે જેને અંત સ્થળાંતર અથવા ઇમિગ્રેશન કહે છે, જેને કેપિટલ આઈ વડે દર્શાવાય છે. હવે જોઈએ ચોથું, બહિસ્થળાંતર. ઇમિગ્રેશન એટલે એને કેપિટલ ઈ વડે દર્શાવાય. વસ્તીના સજીવોની એ સંખ્યા વિચારણામાં લેવાય કે જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા છે, એટલે કે જે તે વિસ્તારમાં વસ્તી ગણતરી થતી હોય ત્યારે એ જે સજીવો છે એ બહારથી ચાલ્યા જાય, અંદરથી બહાર જતા રહે, એટલે કે જે નિવાસસ્થાન છે એ છોડીને બીજે ક્યાંક ચાલ્યા જાય, તો એને શું કહેવાય, બહિ સ્થળાંતર. તો આપણે આ ચાર પોઈન્ટ સમજાય, એમાં આપણે જોયું કે જે જન્મદર છે અને અંત સ્થળાંતર છે, એટલે કે સજીવોની સંખ્યામાં વધારો થાય. અંત સ્થળાંતરમાં શું થાય, બહારના નિવાસસ્થાનમાંથી તે અંદર આવે છે, એટલે કે અંદર નિવાસસ્થાનમાં ચાલી આવે, એટલે પણ સજીવોની સંખ્યામાં વધારો થયો એટલે એની વસ્તી વૃદ્ધિમાં વધારો થાય. જ્યારે મૃત્યુદર અને બહિસ્થળાંતરમાં વસ્તી વૃદ્ધિનો ઘટાડો થાય, એટલે કે મૃત્યુ પામે એટલે સજીવોની સંખ્યામાં ઘટાડો થયો, જ્યારે બહિસ્થળાંતરમાં પણ સેમ એવું થાય કે જે નિવાસસ્થાન છોડીને બીજે જતા રહે એટલે એમાં પણ વસ્તી વૃદ્ધિમાં ઘટાડો જોવા મળે. તો આપણે જોઈએ કે આ ચારમાંથી કોઈ પણ બે, એટલે કે જન્મદર અને અંતસ્થળાંતર, કે જે વસ્તી ગીચતામાં વધારો કરે છે, જ્યારે મૃત્યુદર અને બહિસ્થળાંતર એ બંને શું કરે છે, વસ્તી ગીચતામાં ઘટાડો કરે છે.